नमस्कार, निर्माण न्यूज में आपनु स्वागत छे। तो राज्य में एलआरडी आंदोलन बाद सरकारे वेटिंग उम्मीदवारों ने बाहेधरी आपी हती, त्यारे लांबो समय वीत्या छतां पण उम्मीदवारों ने नौकरी मळी नथी, जेथी उम्मीदवारों कांग्रेस भवन पहोंच्या हता अने न्यायनी आशा साथे शक्तिसिंह गोहिल अने अमित चावड़ा ने उद्देश्य पोतानुं आवेदन पत्र पाठव्युं हतुं। त्यारे कांग्रेस प्रवक्ता हेमांग रावल अने महिला कांग्रेसना प्रमुख जेनी ढुमरे सरकार पर आकरा प्रहारो कर्या, साथे ज एलआरडीना उम्मीदवारोए इच्छा मृत्युनी मांग पण सरकार समक्ष मूकी हती। આ બહેનોની જે પરિસ્થિતિ કરી દીધી છે, સચિવાલયની અંદર સચિવાલયની બહાર આ બહેનો એવું કહે કે અમારે સચિવાલયમાં જવું છે, અને જો એમ લખાવે કે શા માટે ખાલી એલઆરડી લોક રક્ષક દળ શબ્દ બોલે એટલે એમને સચિવાલયમાં પણ જવાની મનાઈ છે। આ લોકો ભારત દેશના નાગરિકો ના હોય એવી એમની જોડે વર્તણૂક કરવામાં આવે છે। આજે મને આ દિવ્યાબેન અને બેમનું આખું પ્રતિનિધિ મંડળે જ્યારે એમની આ હૃદયદારક વાત કરી, એમણે કીધું કેટલાક બહેનો આત્મહત્યા કરવા માંગે છે। અમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એમના નંબરો મેળવીને એમની સાથે વાત કરીને એમને કીધું કે આપણું જીવન અમૂલ્ય છે, સરકાર હવે તમે અમને ના આપશો તો હવે અમે તમને ઈચ્છા મૃત્યુ માટેની અરજી પણ કરવાના છે, કારણ કે અમારે અમારું ભરણ પોષણ કઈ રીતે કરવું। તમે એક બાજુ કહો છો કે હું આટલા લોકોને નોકરીઓ આપીશ, આમ આપીશ, તેમ આપીશ, અને તમે અત્યારે નવી ભરતીની જાહેરાત પણ કરવાના છો 8000 ની, તો એમાં અમને પેલા 2400 ની તો લઈ લો તમે, પછી તમે 8000 ની કરો કે 10000 ની કરો, તમારે જેટલા ની કરવા હોય એટલા ની કરો। તમારી સરમુખત્યારશાહી નો અંત ખૂબ નથી કરી રહ્યો છે, કારણ કે તમારા શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક પણ વર્ગ રાજી નથી, અને જ્યારે તમે મહિલાઓને અત્યાચાર કરો છો, અન્યાય કરો છો, એને દબાવવાની કોશિશ કરો છો, ત્યારે એક લિમિટ પછી એમનો જે દબાવ જ્યાં સુધી દબાય છે એમની એક હદ તૂટશે, અને પછી તમારું જે ગુમાન છે, તમારું અભિમાન છે સરકારનું, એ આજ મહિલાઓ તોડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। અને આજે આપના માધ્યમથી આ મહિલાઓને અને એલઆરડીના તમામ કે જે આ પ્રેસ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે, એમને બાહેતરી આપીએ છે કે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે નહીં, પણ તમારા હક અધિકારની લડાઈ તમે જ્યાં સુધી લડવા માંગો, તમને જ્યાં સુધી ન્યાયની તમને આશા ન જાગે કે તમને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે। તો અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે, જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો। કમિશનર કચેરી ખાતે અમદાવાદના નવા પોલીસ કમિશનરને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યું। આ દરમિયાન અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમિશનર કચેરી હાજર રહ્યા। જીએસ મલિક 1993ના બેન્ચના આઈપીએસ અધિકારી છે અને 8 જાન્યુઆરી 1994ના રોજ આઈપીએસ તરીકે નિમણૂક કરવામાં આવી। તેઓ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નર્મદા સહિતના જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે। મેં અગાઉ અહીંયા અમદાવાદમાં ડીસીપી ક્રાઇમ તરીકે અને એડિશનલ કમિશનર સ્પેશિયલ બ્રાન્ચ તરીકે ફરજ બજાવી ચૂક્યા છીએ, એટલે મારા માટે અહીંયા છે કે હું ફરીથી પાછા આવે મને ખૂબ જ એનો હર્ષની એ પણ થાય છે અને ખુશી પણ થાય છે, અને એવી અપેક્ષા છે કે જે સરકારે મને મારા ઉપર જે ભરોસો મૂક્યો છે, અહીંયા જે કાયદો અને વ્યવસ્થા અને જે કામગીરી કરવાની જે જરૂર પડશે એમાં હું ખરો ઉતરીશ અને એમાં હું વ્યવસ્થિત રીતે કામ કરીશ। દેખો, પોલીસનો જે મેઇન કામ છે એ કહે છે કે પ્રેવેન્શન, ડિટેક્શન એન્ડ ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ, એટલે ગુનાને અટકાવવાનું, ગુના શોધવાનું અને ગુનાની વ્યવસ્થિત રીતે તપાસ કરવાની, અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની, એ મેઇન કામ છે। આ સિવાય જે બીજા જે કામો છે, જેસે ટ્રાફિકના જે હમણાં એક્સિડન્ટ થયા, ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની, જે અહીંયા સિટીમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે, ત્યાં છે ને દારૂ જુગાર કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં ચાલે, એ પણ મારા એના ઉપર પ્રાયોરિટી રહેશે, અને અમે અપેક્ષા છે કે અહીંયા વ્યવસ્થિત પોલીસ અધિકારીઓ કામ કરે, થાના અમલદારો વ્યવસ્થિત કામ કરે। પછી અહીંયા આપણે ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી સાયબર ક્રાઇમની પણ એક પોસ્ટ ખાસ ઊભી કરવામાં આવી છે। સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે એ પણ ખાસા વધી રહ્યા છે, તમે દરરોજ જોશો તો અમુક ગુનાઓ છાપામાં પણ આવે છે, તો અને આ સિવાય જે ટેકનોલોજીનો ઉપયોગ છે ગુના શોધવામાં પણ પોલીસ ખાસા રીતે ઉપયોગ કરે છે। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થોડા દિવસો અગાઉ ફૂલ સ્પીડમાં આવી અકસ્માત કરી 9 લોકોનો જીવ લેનાર નબીરાત હત્યા માટેની મુશ્કેલીમાં વધારો થયો છે।
અમદાવાદના જૂના અકસ્માત કેસમાં નવીરા તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી. નોંધનીય છે કે તથ્ય પટેલ થાર ગાડી કેફેની દિવાલમાં ઘૂસાડી હતી. આ સમગ્ર મામલે એસીપી અશોક રાઠવાનું નિવેદન આપતા જણાવ્યું કે આરોપીનું નિવેદન લેવામાં આવ્યું, ત્યારબાદ ફિંગરપ્રિન્ટ અને ફોટાની પ્રોસેસ કરી તથ્યની પરત જેલ મોકલવામાં આવ્યો છે. વાત ભાવનગર શહેરની, તો ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમયથી અશાંત ધારો અમલી બનાવવા અંગેની માંગો ઉઠી રહી છે, જેમાં હિન્દુ સમાજના લોકો દ્વારા સમયાંતરે રેલી અને આવેદનપત્ર પાઠવી શહેરમાં અશાંત ધારો અમલી બનાવવા અંગે રજૂઆત કરી. ત્યારે ગત તારીખ 26 જુલાઈના રોજ શહેરના અનેક હિન્દુ વિસ્તારો કે જ્યાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે, ભાવનગર શહેરનો પૂર્વ વિસ્તાર કે જ્યાં મોટાભાગના હિન્દુ વિસ્તારોમાં અશાંત ધારો અમલી બનાવવામાં આવ્યો છે, તો પશ્ચિમ વિસ્તાર અને હિન્દુ વિસ્તારમાં પણ અશાંત ધારો અમલી બન્યો છે, જે અંગે ધારાસભ્ય જીતુ વાઘાણીએ ખાસ જાણકારીઓ આપી હતી. વિસ્તાર એ સંવેદનશીલ વિસ્તાર હતો, એટલામાં મોટો ભાગ આવ્યો છે, પશ્ચિમનો વિસ્તાર પણ આવ્યો છે. સતત ચાલતી પ્રક્રિયાઓ છે, એનો સર્વે થતો હોય છે. 500 મીટરની અંદર એ પ્રકારની ઘટનાઓ, એ પ્રકારની ફરિયાદો, એ પ્રકારના રહેણાંકો એ હોય છે, એ પ્રકારે થતું હોય છે. અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં એવા વિસ્તારો મેં કહ્યું એમ સતત ચાલે છે, પશ્ચિમ હોય કે ભાવનગર જિલ્લો હોય, એના માટેની પણ પ્રક્રિયાઓ એ શરૂ છે. એનો સર્વે થઈને પુનઃ કંઈ બાકી રહી ગયું હોય તે પાછું સબમિટ કરતા હોઈએ છીએ. એટલે અશાંત ધારો એ સૌ સમજી લઈએ, આપણે સૌ જાગૃતિનું કામ કરવાનું છે. મીડિયા પાસે એક અપેક્ષા છે, એ મંજૂરી લેવાની છે, પણ જાગૃતિના આધાર ઉપર કોઈ એવા લોકો એ મકાન ખરીદીને એવા અસામાજિક તત્વો હોય એ પ્રકારની વૃત્તિ ધરાવતા લોકોને વહેંચીને જે હિન્દુ વિસ્તાર છે એમાં રહેણાંક ન બને એના માટે ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ એ સક્રિયને જાગૃત છે. તમને પણ વિનંતી છે, આવા પ્રકારના લોકો મકાન લે જ કેના માટે, એના માટે થઈને સામૂહિક રીતે ન પક્ષાપક્ષી સમગ્ર જનતા, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય, સાથે મળીને જનતાની સુખાકારી માટે બંને સંપ્રદાયો હોય એ સારી રીતે રહી શકે એના માટે આપણે ઇનિશિયેટિવ લઈને આવા લોકોને કડક આંખ એ તંત્ર પણ દેખાડે, આપણે સૌ સાથે મળીને દેખાડીએ. પૂર્ણ ભરોસો આપું છું માનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ, જે કાંઈ બાકી રહી ગયેલા વિસ્તારો છે, સતત ચાલતી પ્રક્રિયાઓ છે, અવિરત ચાલવાની છે, કોઈ એક જગ્યાએથી અટકવાની નથી. જ્યાં જરૂર છે ત્યાં એના સર્વે કરીને અમે રજૂઆત કરી છે, અને ભવિષ્યમાં આપણે વિસ્તાર આવી જાય એના માટે અમે રજૂઆત કરવાના છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘડુલા ગામની સીમમાં આવેલી કબાડીમાં રમી રહેલા 5 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. ગંભીર ઇજા પહોંચાડતા બાળકને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં હુમલાખોર શ્વાનને ઝડપી લેવા લોકો દ્વારા માંગ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પરિવારોમાં ભય સાથે દહેશતનો માહોલ ફેલાયો છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મહોરમના તહેવાર દરમિયાન શાંતિનો ભંગ થાય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. 4 આરોપીઓનું શહેરના મુખ્ય માર્ગો પર હાથ જોડી સરઘસ કાઢવામાં આવ્યું. આરોપી આરિફ મોવર, રેહાન મોગલ, માહિર સમા અને અકબર મોવરની જાહેર માર્ગો પર તેમજ ચોકમાં ઉઠક બેઠક પણ કરાવવામાં આવી. અલગ અલગ ધર્મ તેમજ જ્ઞાતિના લોકો વચ્ચે દુશ્મનાવટ અને શાંતિનો ભંગ થાય તેવો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ મોહરમના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝનમાં ટાંકી ચોક પાસે એક તાજીઓ પહોંચતા જ તાજિયાની સાથેના ઈસમોએ એક કાગળ 15 મિનિટવાળો કે જે કોમ્પ્યુટરમાં ટાઈપ કરાવેલો હોય, જે પહેલેથી જ પ્લાનિંગ કરી અને પોતાની પાસે રાખેલ એ કાગળ જાહેરમાં દેખાડી અને પોતાના લાગતા ઓળખતા વ્યક્તિઓને વિડીયો બનાવવા જણાવેલું હતું. પ્રથમથી જ એમને
આ બાબતે વિડીયો બની ગયા પછી. અગાઉ 2012માં એક 15 મિનિટ કે લીએ પોલીસ કો હટા દો ફિર હમ દેખતે હૈ એવા એક કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ સાથેના બનાવમાં કે જેમાં જે તે વખતે પણ ગુનો દાખલ થયેલો હતો, તે બાબતની ઓડિયો ક્લિપ પોતાના વિડીયો સાથે ક્લબ કરી અને સોશિયલ મીડિયામાં અલગ અલગ જગ્યાએ પ્રસારિત કરવામાં આવેલી હતી. આ બાબતે પોલીસને ધ્યાનમાં આવતા જ પોલીસે સુરેન્દ્રનગર LCB SOG સુરેન્દ્રનગર CTA ઝોરાવરનગરના પોલીસ અધિકારી કર્મચારીઓએ તુરત જ એક્શન લઈ આ કામના રહેમતુલ્લા મોગલ કે જેને પોતાના હાથમાં કાગળ રાખી 15 મિનિટવાળો અને બધી જગ્યાએ દેખાડેલો હતો, તેને તેમજ તેની સાથેના માહિર અતુલ શમ્મા તેમજ અન્ય એક વ્યક્તિ આરિફ જુસફ મોવર કે જે બ્લેક કલરના કપડાં પહેરેલા છે અને બધી જગ્યાએ તમે એમને જોઈ શકો છો એ વિડીયોમાં, તે તથા અકબરભાઈ અતુલભાઈ મોવર આ બધાએ બે જણાએ વિડીયો બનાવેલ, એક જણાએ જે કાગળ દેખાડેલો હતો એ અને એક જણાએ કાગળ બનાવવામાં મદદ કરેલી હતી એ. આ ચારે ચાર ઇસમોને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તુરત જ રાઉન્ડઅપ કરવામાં આવેલ હતા. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા શ્રી સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હાલ તેમને અટક કરી અને આગળ ઉપરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકાર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ આજે પણ એવા ગામો છે કે જે રસ્તાની પ્રાથમિક જરૂરિયાતની સુવિધાના અભાવે જીવન જીવી રહ્યા છે. કણઝરા ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો આ રસ્તા પરથી દરરોજના અસંખ્ય લોકો અને વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. આ એક જ માર્ગ છે કે જે ગામને જોડી રહ્યો છે અને બાળકોને અભ્યાસ કરવા પણ માટે એક માર્ગ છે, પરંતુ અત્યારે આ માર્ગની હાલત એકદમ મિસમાર હાલતમાં જોવા મળી છે. આ માર્ગ પર મોટી સંખ્યામાં લોકોની અને વિદ્યાર્થીઓની અવરજવર હોવાને લીધે સ્થાનિક ગ્રામજનો દ્વારા ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. છેલ્લા 5 વર્ષથી આ માર્ગના સમારકામ માટે અલગ અલગ જગ્યા પર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ માર્ગનું બાંધકામ ન થવાથી હવે લોકો પણ કંટાળી ચૂક્યા છે. કણઝરામાં આવેલા આંગણવાડીથી કંપીરજીપુરા વિસ્તારમાં જે રસ્તાની જે માંગણી હતી જે વર્ષો પહેલાથી તે જે તે નેળ્યું છે ને એના ગારો વધારે થવાથી કોઈ બી ડિલિવરી હોય કે ડેરીએ જવા રસ્તો હોય સ્કૂલમાં જવાના બાળકોને ઘણી મોટી મુશ્કેલીઓ પડે છે. છતાં દરેક સાંસદોને ધારાસભ્યોને મંત્રીશ્રીઓને મેં ભલામણ કરેલ છે, સરકારમાં બી રજૂઆત કરેલ છે, કોઈ પણ જોબધંબાનો હજી કોઈ નિકાલ આવ્યો શકતો નહીં. સરકારને મારી એટલી અરજ છે કે વહેલી તકે આ રોડનો જોબ નંબર આપવા અમારી ખાસ વિનંતી છે. અને અમે સ્કૂલથી આવતા હતા, હોય છે અમારી વાત બહુ બગડેલી હોય છે અને અમારે 5-10 થી 12 જણા છે અને અમારા કપડાં બગડ કરે છે. સરકારને એવી મંજૂરી માગું છું કે તાત્કાલિક રોડ આપી દે. સુરતમાં સાયબર ક્રાઇમના ગુના થતા અટકાવવા માટે સાયબર સંજીવની 2.0નો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો જોડાયા હતા, જેમાં સાયબર ક્રાઇમ થતા અટકાવવા માટે નાટક તેમજ માર્ગદર્શન પણ યોજાયું હતું. હાલમાં સાયબર ક્રાઇમના ગુના સતત ને સતત વધી રહ્યા છે, તેવામાં સાયબર ક્રાઇમના ગુના બનતા અટકાવવા માટે સુરત પોલીસે સાયબર સંજીવની 2.0નો પ્રારંભ કર્યો હતો. સુરતના પાલ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ ખાતે ગૃહમંત્રીના હસ્તે સાયબર સંજીવની 2.0 એપ્લિકેશનનો પ્રારંભ કરાયો હતો. મહત્વનું છે કે હાલ સોશિયલ મીડિયા થકી લોકોને અવનવી રીતે છેતરી સાયબર ફ્રોડ થતા હોય છે, જેમાં લોકોને બ્લેકમેલ કરી અથવા તો ઓટીપી મારફતે કે વિવિધ ટાસ્ક અને લિંક દ્વારા લોકો સાથે સાયબર ફ્રોડ કરીને રૂપિયા પડાવી લેવાતા હોય છે. આ ઘટના બનતી રોકવા માટે સુરત પોલીસ સજ્જ બની છે અને સાયબર સંજીવની 2.0 શરૂ કરી લોકો સાથે સીધા સંપર્કમાં રહી શકાશે. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા લોકોને નાટક યોજી સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે અને તેને કઈ રીતે અટકાવાય તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે પોલીસ તરીકે સાયબર ક્રાઇમ રોકવાની જવાબદારી અમારી છે, જેથી કોઈ સાથે છેતરપિંડી ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે અને 1930 નંબર ડાયલ કરવાથી પોલીસ સીધી જ તમારી મદદ કરશે. અમેરિકામાં આઈટીની મોટી કંપની આવેલી છે, તેમ છતાં ત્યાંના રેન્સમવેરનો અટેક કરાયો હતો અને 3 સાયબર માફિયા દ્વારા સિસ્ટમ હેક કરાઈ હતી.
અમેરિકા પણ તેમને પકડી શકી જ નથી, જેથી ભારતના લોકોને કોઈ છેતરી ન શકે તે માટે આ અભિયાન શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અનેક સાયબર માફિયા ભારત તેમજ ભારત બહારથી ઝડપી પડાયા છે. તેવી જ રીતે આ અભિયાન પણ મહત્વનું સાબિત થશે. દુનિયામાંથી 11 કરોડ લોકોએ એને વિઝિટ કરી ચૂક્યા છે, એટલે સુરત પોલીસને એની મહેનતને જે એનું પહેલું વર્ઝન છે અને ત્યાર પછી આવનારું બીજું વર્ઝનની અંદર જે જે કંઈ ત્રુટીઓ રહી ગયેલી એને સુધારીને નવા નવા જે એક એક્ઝામ્પલ સાથે આપણને 3 વિડીયો જોયા, એની સાથે અહીંયા પ્લે જોયો, સૌ કલાકારોએ જે આપણને માહિતી આપી ખૂબ સરસ છે. અને કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે ખૂબ અદ્ભુત એક દ્રશ્ય થયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કેવી રીતે દુનિયા પ્રગતિ કરી રહી છે. અને એનો જ એક આજે સવારે જ મારા મનની અંદર એક સવાલ હતો, કારણ કે એક જગ્યા પર મેં વાંચ્યું સોશિયલ મીડિયા ઉપર કે તમારા અવાજની કોપી થાય અને એ જ વસ્તુ દ્વારા તમારી માહિતીઓ લોકો સુધી પહોંચાડાય, એટલે એના સારા પરિણામો પણ હોય પણ એના ખરાબ પરિણામો પણ હોઈ શકે. ફોરવર્ડ હોવાનો મતલબ એ નથી કે તમે કોઈ પર ભી વિશ્વાસ કરીને તમારી કોઈ ભી પ્રાઇવેટ વસ્તુ એની જોડે શેર કરી લો. ફોરવર્ડ હોવાનો મતલબ એ નથી કે તમે કોઈ ભી પ્રકારના એકાઉન્ટ્સ, તમારા ઘરનું એડ્રેસ કે કોઈ ભી પ્રકારના ફોટો તમે ના ઓળખતા વ્યક્તિ જોડે શેર કરો. ફોરવર્ડ હોવાનો મતલબ ટેકનોલોજીને સમજીને એને સાચો ઉપયોગ કરવો, એને જ ફોરવર્ડ વિચારધારા કહી શકાય. કોઈ ભી પ્રકારની શરમ રાખ્યા વગર અનનોન વ્યક્તિને ના પડતા શીખવું જોઈએ. અને તમને સૌ લોકોને બીજી બી એક વિનંતી છે, ભૂલચૂકમાં કોઈનો કોલ આવ્યો અને એ વિડીયો કોલ ન્યૂડ કોલ હોઈ શકે છે, એ ન્યૂડ કોલ ઉચકાઈ ગયો, એનાથી ડરવાની કોઈ ભી પ્રકારની જરૂર નથી, સમાજથી ડરવાની આવા વિષયોમાં જરૂર નથી. મેં અનેક કિસ્સાઓ એવા જોયા છે કે આવી ઘટના બન્યા પછી એ વખતે વખતો સુધી આ પ્રકારના જે વ્યક્તિઓ જે એને બ્લેકમેલ કરે એને રૂપિયા આપે, એનાથી ડરે, એનાથી કોઈ ભી પ્રકારની ડર રાખવાની જરૂર નથી. સમાજમાં કોઈની ડર રાખવાની જરૂર નથી. સમાજમાં સમજુ લોકોને આનો 100% અંદાજો છે કે આ પ્રકારના કોલમાં કોઈ ભી વ્યક્તિ એનો ભોગ બની શકે છે. એમાં ભોગ બનેલા વ્યક્તિએ શરમ રાખીને આવા વિષયથી દૂર જવાના બદલે નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ આપણો હક છે. કુલ મલાવીને સાયબર ક્રાઇમ દ્વારા ગુજરાતભરમાં ભારત દેશમાં એકમાત્ર રાજ્ય એવું છે કે જે રાજ્યમાં તમારા ફાઇનાન્શિયલ આ પ્રકારના ફ્રોડ થયા હોય એના પછી જે રકમ બેંકમાં સીઝ થયેલી હોય એ રકમોને છોડાવવામાં ગુજરાતના સીઆઈડી વિભાગને દેશભરમાં સૌથી મોટી સફળતા મળી છે, જેમાં કુલ મલાવીને હું જે આંકડો વાંચતો હતો જેમાં 1500થી વધારે અરજદારોને પોતાના રૂપિયા બેંક જોડે ફાસ્ટ્રેક સિસ્ટમથી એ લોકોને મદદ કરવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે, જે ખૂબ મોટો વિષય છે. પોલીસ સ્ટેશન એક એક અધિકારી તમારી સાથે તમને પીઠબળ આપવા માટે હંમેશા તૈયાર છે. આ હું ગર્વ સાથે કહી શકું કે આજની તારીખમાં કોઈ પણ બીજા રાજ્યને સિટી કરતાં 100થી વધારે સાયબર ક્રાઇમના ડિટેક્શન સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે કર્યા છે. 100થી વધારે ગુનાઓ જે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ છે NCCP, આમાં 100થી વધારે ગુના રજિસ્ટર કરવાવાળી સુરત સિટી પોલીસ છે અને ઉત્તરોત્તર સુધારા કરવા માટે અમે કૃતસંકલ્પ છીએ. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી જે ધગત સાથે કામ કરી રહ્યા છે અને અમને કહેતો ગર્વ થાય છે કે 100થી યુવાન ગૃહ રાજ્યમંત્રી શ્રી આપણી પાસે છે, સતત અમને ઉત્સાહવર્ધન કરતા હોય છે, પ્રેરણા આપતા હોય છે, પડકાર આપતા હોય છે અને આના થકી મળેલ ઉર્જા થકી અમે આ નક્કી કર્યું છે કે સુરતને જે સ્વચ્છ છે, જે સ્માર્ટ છે, જે અનેક રીતે સમૃદ્ધ છે, ઇન્ડસ્ટ્રીઅલાઇઝ આગળ છે,
साइबर सेफ सूरत बनावानी नेम साथे अमे आगळ वधी रह्या छीए। अमारा स्कूलोमां भणेला एक एक विद्यार्थी आ साइबर लिटरेट बनशे। अमारा शहेरमां रहेता एक एक नागरिक साइबर लिटरेट बनशे। अने एक एक नागरिक ने खबर छे के साइबर क्राइमिनल ने फावा नहीं दईए, आना माटे अमे शुं सावचेतीना पगला लई शकीए। आ तमाम दावतोमां सतत सरकारशी तरफथी मळती प्रेरणा मूलभूत अमारा आधारस्तंभ छे, अमारी ऊर्जाना, अमारा उत्साहना, अने आ थकी अमे आगळ वधवाना प्रयास करी रह्या छीए। साइबर सेफ सूरत आ फकत सूरत सिटी पुलिसनी नहीं, आपना बधानी नेम बनवी जोईए। केम के कोई पण माणस अपना परसेवानी कमाई लई जाए, एम नेम लई जाए, अने सुरक्षित सूरतमां कोईने रंजाड़ी जाए, कोईनी नींद हराम थई जाए, कोई डिग्री बीती होय के कोई ब्लेकमेल करे छे, कोई सीनियर सिटीजन बीता होय के कोई वीडियो कॉल थकी एना जीवन हराम करी दे कोई माणस, आ चलावी लेवाशे नहीं। મહત્વની વાત એ છે કે ટેકનોલોજીનો જેટલો ફાયદો છે તેટલો જ ગેરફાયદો ઉઠાવનાર પણ ઘણા બધા છે। ફેસબુકમાં ફેક એકાઉન્ટ કે અજાણ્યાની રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, ઘરમાં રહેતા યુવાન દીકરા દીકરીઓ પોતાના વડીલોને સાયબર ક્રાઇમ વિશે સમજાવે તો ઘણી રાહત મળી શકે છે। સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વધુ શહેરના લોકો છે, જેથી શહેરના સાયબર ક્રાઇમ વિશે જાણે અને તેને સમજે, જેથી સાયબર ક્રાઇમ અટકાવી શકાય। મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત। ધાંધા તાલુકાના બોડિયાલ ગામના લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે અને નાના નાના વિદ્યાર્થીઓ દોરી પકડીને નદી પાર કરતા જોવા મળી રહ્યા છે। ગામના લોકોને કીડી નદી પર પુલ બનાવવા ઉગ્ર માંગ કરી છે। ચોમાસા વખત આ નદીમાં પાણી હોવાથી ગ્રામજનો નદી પર દોરી બાંધે છે અને તંત્રને વારંવાર રજૂઆત પણ તંત્રના આંખ આડા કાન હોય તેમ લાગી રહ્યું છે। ગ્રામજનોએ માંગ છે કે સમયસર પુલ બનાવવામાં આવે। સુરતની વરાછા પોલીસે બાતમીના આધારે ઈશ્વરકૃપા સોસાયટી પાસેથી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી દારૂનો જથ્થો, મોબાઈલ, રોકડા, રૂપિયા સહિત 1.23 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ધરોઈ ડેમમાંથી ચાલુ વર્ષે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં સારા વરસાદને પરિણામે ડેમની જળસપાટી 619 ફૂટે પહોંચી છે। ડેમમાં 13,611 ક્યુસેક પાણીની આવક સામે 4,600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ગેટ નંબર 6ને 3.5 ફૂટ ખોલવામાં આવ્યો છે। ખાતે સારા એવા પ્રમાણમાં પાણીની આવક થતાં જે 4,600 ક્યુસેક છે, જેના થકી ડેમનું જે રૂલ લેવલ કરવું 618 ફૂટ વટાવતા એક ગેટ ખોલવામાં આવ્યો છે, જે 3.5 ફૂટ ખોલેલો છે, જેના થકી નદીની અંદર 4,600 પાણી છોડવામાં આવે છે। આવનારા સમયમાં જો કેચમેન્ટની અંદર સારો એવો વરસાદ થાય અને પાણીની આવકમાં જો વધારો થશે તો ગેટ વધારે ખોલવામાં આવી શકે છે। રાજકોટ મોરબી હાઈવે પર આવેલી મારવાડી કોલેજના કેમ્પસમાંથી થોડા મહિના પૂર્વે શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા, ત્યારે એફએસએલના રિપોર્ટમાં ગાંજાના છોડ હોવાનું સામે આવતા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। કુવાડવા પોલીસ મથકમાં અજાણ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે હાલ સમગ્ર મામલે તપાસ એસઓજીને સોંપાઈ છે। ગાંજાનું કોના દ્વારા વાવેતર કરવામાં આવ્યું અને કેટલા સમયથી આ છોડ હતો સહિતના મુદ્દે તપાસ હાથ ધરાશે, ત્યારે મારવાડી યુનિવર્સિટીના પીઆરઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી। बड़ी अफसोस की बात है कि जो स्टेटमेंट जो भी है अभी आया है, और हम इसमें तो वी आर ज़ीरो टॉलरेंस है हमारा, ऐसी नहीं है, हम ऐसी चीज़ें एक्सेप्ट करने का बिल्कुल नहीं है। और आई बीइंग अ कर्नल ऑल्सो एन आर्मी का हूँ, और हमारा स्ट्रिक्ट विजिलेंस तो है, एंड हाउएवर ये कैसा हुआ, क्या हुआ, कल्प्रिट कौन है, कहाँ से कैसा हुआ, इसको तो वील नॉट फर्दर देखेंगे, एंड जो करना प्रोसीजर उसके साथ हम करेंगे जरूर। लेकिन नहीं सर, ये बड़ी बात ये है कि जो एजुकेशन इंस्टीट्यूट है उसमें
इस प्रकार से द्रव्यों की खेती होना क्या कहेंगे इसके बारे में? सबसे पहले तो आप खेती के बाद मत करो, क्योंकि इसमें जो प्लांट्स मिले हैं एक ही जगह से जहाँ से उन्होंने पाया गया है, वो लगता है ये किसी कल्प्रिट का जो है जिसने भी किया है, हो सकता कोई भी बाहर का हो या कहीं हो, या हमारे पास लोग आते रहते हैं, विजिटर्स हैं और कॉन्टैक्ट्स लोकल स्टाफ्स हैं, फिर बाकी बाहर का बिहार से भी आते हैं, बाहर से भी आते हैं, तो इसलिए जो चीज़ें हैं हमारे हॉस्टल की तरफ से जो उसको दिखा नहीं है, जो भी दिखाया गया है उसको तो हटा दिया, हम इससे बिल्कुल सहमत नहीं है, वी डोंट एग्री विद। साढ़े तीन महीने पहले ये वारदात हुई थी, उसके बाद कॉलेज ने क्या एक्शन लिया? हाँ, साढ़े तीन साल के बाद तो अभी हमारा साढ़े तीन महीने पहले जो हुआ है, इसके बाद एक तो है हमारा आप एरिया देख सकते हैं, इनफैक्ट इवन हमारे पास तो मोर देन 300-400 वेराइटीज ऑफ प्लांट्स है, ठीक है, ऑलमोस्ट 1 लाख से भी ज़्यादा हमें प्लांटेशन किया हुआ है, इसलिए हमने क्या किया प्लांटेशन को कम एक मिनट बता देता हूँ आपको क्लियर करूँ, प्लांटेशन क्या, इसलिए साढ़े तीन महीने के बाद हमने पूरा एरिया अराउंड अगेन जहाँ भी है उसको पूरा बिल्कुल क्लियर करवा दिया, साफ़ करवा दिया, नंबर वन। सेकेंडली है हॉस्टल चेकअप है, सरप्राइज चेकअप है, चलता रहता है, और हम जीरो टॉलरेंस मैंने बता दिया है, जो भी इंक्लूडिंग मावा है या कोई सिगरेट है, स्मोकिंग है, टोबैको है, कोई भी हम अंदर परमिट नहीं करते हैं कॉलेज इंस्टीट्यूशन के अंदर। बिल्कुल सही बात है, जो हुआ है उसको तो हम अभी छोड़ना भी नहीं है, हम आपको करेंगे, जो हुआ है वो हुआ है, बस आगे काम करेंगे, क्या है, व्हाट इज़ द प्रोसीजर, या पुलिस का भी हम पूरा कोऑपरेट करेंगे और गवर्नमेंट को या प्लीज नहीं, आपको अब मालूम होना चाहिए हमारा जो है गवर्नमेंट के हिसाब से अंडर द प्रोग्राम, यू नो, ये गवर्नमेंट के जो सेलेक्टेड यूनिवर्सिटी से भेजते हैं, हमारे पास 53 कंट्रीज़ के जो है लोग हैं, नहीं नहीं ऐसे कुछ नहीं है, नहीं कुछ नहीं है, और सेकेंडली आपको ये बताना चाहता हूँ, नहीं बिल्कुल, अगर हमने अगर एक ऐसी कोई भी चीज पाया गया हम उनको तुरंत सस्पेंड कर देते हैं, आपको रिकॉर्ड चाहिए कितना आदमी सस्पेंड क्या करते हैं, इवन सस्पेंड वो इसलिए हम परमिट नहीं करते हैं, एफएसएल का रिपोर्ट आया है अभी तो करेक्ट, इसलिए इसको कन्फर्म हो गया है, तो ये आया कहाँ से? नहीं वही मैं आपको बता रहा हूँ ना, जो उन्होंने अनजान किसने कहाँ पर है इसको भी छानबीन करेंगे, पुलिस जॉब बिल कोऑपरेट, नहीं साढ़े तीन महीना हो गया है, तो क्या आपने कोई छानबीन की किसके तरफ से है सीसीटीवी? हमारे तरफ से स्टूडेंट्स और स्टूडेंट के हिसाब से या हमारे इंस्टीट्यूशन के, मेरे ख्याल में तो कुछ है नहीं, बट अब एनी वे कहाँ से कैसे हुआ क्या है इसको तो आई एम कोऑपरेटिंग विद पुलिस, वी आर गिविंग टू द पुलिस, पुलिस इज डूइंग द जॉब, अभी इसमें पर्सनली इट इज़ नॉट, आपको पता है कि आफ्टर ऑल इंस्टीट्यूशन है, एजुकेशन इंस्टीट्यूशन है, इन चीज़ों में हम डायरेक्टली हमारे स्टूडेंट्स को पढ़ाई करना ये करना, दैट मीन वी आर इन्वॉल्व, दैट इज वी आर कोऑपरेटिंग पुलिस, पुलिस और कम पुलिस करते हैं, वो आप ही बताना, जितना आपको मालूम होते हैं हम बता सकते हैं इसका, नहीं गांजा नहीं, वो तो प्लांटेशन किया हुआ हमें, जो प्लांटेशन जिसने किया था वो तो दो प्लांट का तीन प्लांट जो भी है वो जो पाया गया लंबे बड़े वाले हैं उसका इवन वी डोंट हैव एन आईडिया, नहीं है बिल्कुल, हमने सीसी फुटेज में देख लिया, हमने भी देख लिया, पुलिस ने देख लिया, उसमें कोई पाया नहीं गया। तो अत्यार सुधीना समाचार, वधु समाचार अने न्यूज अपडेट माटे आप खास जोता रहो निर्माण न्यूज, नमस्कार।